તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોસ્ટેબલ સિરીઝ આપણે ચાલુ કરેલી છે જેમાં મોડલ પેપર છે આપણે શરૂઆત કરી હતી તો આજરોજ આપણે છે કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવું મોડલ પેપર નંબર ત્રણ જોવાના છે જેમાં આપણે જે જનરલ નોલેજના તમામ ટોપિકો છે તે તેને લગતા પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને છે તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરી દેજો કેમ કે અમારી ચેનલમાં આવા બીજા વિડીયો પણ મૂકવામાં આવતા રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે રાણી બકુલા દેવી છે મિત્રો તે નીચેનામાંથી કયા વંશમાં થઈ ગયા મિત્રો અહીં રાણી બકુલા દેવીની વાત થાય છે તો બકુલા દેવી મિત્રો કયા વંશમાં થઈ ગયા હતા તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સોલંકી વંશ છે મિત્રો તેમાં આ રાણી બકુલા દેવી છે તેઓ થઈ ગયા હતા ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો સિંધુ ઘાટી જે સભ્યતા છે તેનું ગુજરાતમાં મળી આવેલું સૌપ્રથમ નગર કયો હતું મિત્રો સિંધુ ઘાટી જે સભ્યતા છે તેનું ગુજરાતમાં પ્રથમ નગર ક્યુ મળ્યું હતું તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા હશે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો રંગપુર છે તે ગુજરાતમાં સિંધુ ઘાટી સભ્યતાનું પ્રથમ નગર છે રંગપુર ખાતેથી છે તે મળી આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે તો શબ્દ સમૂહ મિત્રો કંઈક આ પ્રમાણે છે કે અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા તો આને મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે તો તેને મિત્રો શું કહેવાય છે તો તેને ઓપ્શન સી કહેવાય છે જવાળી તેને કહેવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુજરાતનો જે પૌરાણિક ઇતિહાસ છે તે કોના સમયથી શરૂ થાય છે તો આમાં અલગ અલગ નામ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી જવાબ આવશે સયારતી છે મિત્રો તેના સમયથી છે ગુજરાતનો જે પૌરાણિક ઇતિહાસ છે તેની શરૂઆત થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં આવેલ કયા મંદિરનો જે પડછાયો છે તે જમીન ઉપર પડતો નથી એટલે કે મિત્રો ભારતનું એવું કયું મંદિર છે જેનો પડછાયો છે તે જમીન ઉપર પડતો નથી તો આમાં અલગ અલગ મંદિરોના નામ આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે બૃહદેશ્વરનું જે મંદિર છે મિત્રો તેનો પડછાયો છે જમીન ઉપર પડતો નથી તે મિત્રો છે જે એ એવી પ્રકારના બનાવેલું છે જેના કારણે છે તેનો પડછાયો જમીન ઉપર ક્યાંય પણ ટચ થવા થતો નથી તે પ્રકારનું જે આ મંદિરની છે બનાવટ કરવામાં આવ્યું છે ત્યારબાદ અમુક સંજોગોમાં બંને ગૃહોમાં સંયુક્ત રીતે બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના છે તે કયા અનુચ્છેદ હેઠળ મળે છે મિત્રો અમુક સંજોગોમાં ક્યારે બંને બેઠકો સાથે જે લોકસભા રાજ્યસભાની બોલાવવાની હોય તો આ માટે રાષ્ટ્રપતિને સત્તા છે તો કયા અનુચ્છેદ અંતર્ગત આ સત્તા રહેલી છે તો અનુચ્છેદ પૂછાયેલો છે તો અનુચ્છેદ આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અનુચ્છેદ એકસોને આઠ હેઠળ છે મિત્રો રાષ્ટ્રપતિ પાસે આ સત્તા હોય છે જે કોઈ એવો ખરડો કે એવો કા એવો ખરડામાં મિત્રો બંને ગૃહોને જો બોલાવવાની જરૂરિયાત જણાય ત્યારે રાષ્ટ્રપતિ છે અનુચ્છેદ એકસો આઠ જેની સત્તાનો ઉપયોગ કરીને છે બંને ગૃહોને છે સંયુક્ત રીતે બોલાવી શકે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી મિત્રો બેક્ટેરિયાથી થતો ન હોય તેવો રોગ અહીં પૂછવામાં આવ્યું છે અહીં ચાર અલગ અલગ રોગના નામ આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી જવાબ આવશે અછબડા મિત્રો છે તે બેક્ટેરિયાથી થતા નથી તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે અછબડા ત્યારબાદ ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે મિત્રો ખાસ જોજો લોકસભાની બેઠકો પૂછવામાં આવી છે કે ગુજરાતમાં કેટલી લોકસભાની બેઠક છે તો મિત્રો લોકસભાની બેઠક પૂછવામાં આવે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે છવ્વીસ બેઠકો છે લોકસભાની રહેલી છે રાજ્યસભાની પૂછવામાં આવે તો અગિયાર રાજ્યસભાની રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને છે સંસદના બંને ગૃહોમાં અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવતી છ સપ્તાહ એટલે કે છ અઠવાડિયાની અંદર છે અનુમતિ મળવી જરૂરી રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યના જે એડવોકેટ જનરલ હોય છે તેની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો મિત્રો રાજ્યના એડવોકેટ જનરલની વાત થઈ છે તો આમાં જવાબમાં પણ રાજ્યનો જ વ્યક્તિ કોઈ આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે રાજ્યપાલ છે તે તેમના દ્વારા છે એડવોકેટ જનરલની નિમણૂક છે તે કરવામાં આવે છે તો મિત્રો કેન્દ્રમાં હોય તો રાષ્ટ્રપતિ આવે પરંતુ અહીં રાજ્યનું પૂછવામાં આવ્યું છે તો રાજ્યમાં મિત્રો રાજ્યપાલ આવશે તેમના દ્વારા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતના બંધારણની રચના વખતે મિત્રો બંધારણ સભામાં કેટલા સભ્ય હતા તો મિત્રો અહીં રચના સમયની માહિતી માંગવામાં આવી છે કે કેટલા સભ્યો છે બંધારણ સભામાં હતા જ્યારે બંધારણની રચના થઈ હતી તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે ત્રણસો ને જેટલા સભ્યો મિત્રો છે બંધારણની રચના સમયે રહેલા હતા બંધારણ સભામાં ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં નાગરિકતા વિશે મિત્રો જોગવાઈઓ કરવામાં આવી છે તો મિત્રો નાગરિકતાના અનુચ્છેદ પૂછવામાં આવે છે કે ક્યાંથી કેટલા છે નાગરિકતાના અનુચ્છેદો રહેલા છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે આર્ટિકલ પાંચથી લઈને અગિયાર છે મિત્રો તે ભારતીય બંધારણમાં નાગરિકતા અંગેના જે છે આર્ટિકલ અથવા તો અનુચ્છેદો રહેલા છે જેમાં ભારતમાં નાગરિકતા મેળવવા અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આપેલ શબ્દનો અર્થ જણાવો તો ફો ફળ મિત્રો આ શબ્દ છે ફોફળ તો તેનો શબ્દનો અર્થ જણાવવાનો છે તો મિત્રો ફ ફળ શબ્દનો અર્થ થશે ઓપ્શન એ થશે સોપારી મિત્રો તેનો અર્થ થશે ત્યારબાદ ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી ફરજો દર્શાવી છે મિત્રો કુલ ફરજો પૂછવામાં આવી છે બંધારણમાં કેટલી કુલ ફરજો છે તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે અગિયાર જેટલી ફરજો છે તે દર્શાવવામાં આવેલી છે ત્યારબાદ જુનાગઢના શિલાલેખમાં નીચેનામાંથી કયા રાજવીનો લેખનો ઉલ્લેખ મળતો નથી તો મિત્રો જૂનાગઢના શિલાલેખની આપણે વાત કરીએ તો તેમાં કયા રાજવીનો લેખ જોવા નથી મળતો તો ચાર અલગ અલગ રાજવીઓના નામ તમને જોવા મળે છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેનો છે મિત્રો જે ઉલ્લેખ છે અથવા તો લેખ છે મિત્રો તેનો તે આમાં જોવા મળતો નથી બાકી રુદ્રદામા છે સમ્રાટ અશોક છે અને સ્કંદગુપ્તનો ઉલ્લેખ છે તેમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપેલા વાક્યમાં નિપાત ઓળખો નિપાત ઓળખવાનો છે કે અક્ષયે મારી સામે જોયું શીખવું નહીં તો મિત્રો આમાં નિપાતની વાત કરીએ તો નિપાત આવશે આમાં સીખું જે છે તે નિપાત આવશે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે શીખે અથવા તો સીખું મિત્રો અહીં શીખે લખાયું છે સીખું આવશે ત્યારબાદ આગળના પ્રશ્ન આપણે વાત કરીએ તો આપેલ શબ્દમાં સમાસ ઓળખાવો પુણ્ય લોક તો મિત્રો આમાં સમાસ આવશે પુણ્ય લોકમાં સમાસ આવશે બહુવિહી સમાસ છે તે પુણ્ય લોકનો સમાસ છે તે થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રથમ ચરણમાં તેર માત્રા અને બીજા ચરણમાં અગિયાર માત્રા આ કયા છંદમાં છે મિત્રો તો મિત્રો જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન ડી જવાબ આવશે કે દોહરા છંદના મિત્રો છે જે એનું જે હોય છે તેના જે માત્રાઓની સંખ્યા અને ચરણોની જે સંખ્યામાં જે માત્રાઓ છે તે પ્રમાણે આપણે જોઈએ તો દોહરાછંદમાં પ્રથમ ચરણમાં તેર માત્રા હોય છે અને બીજા ચરણમાં અગિયાર માત્રા જોવા મળતા હોય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે દોહરો છંદ આવશે